સાચું કે છે તું, એના જ કારણે આ શહેર હંમેશા માટે છોડીને જઈ રહી છું. કારણ કે એ એક જ માણસ છે મારા જીવનમાં જેણે મને સમજાવ્યું કે પ્રેમ કોને કહેવાય, જેણે મને એ અનુભૂતિ કરાવી કે બીજાના સુખ માટે જીવવું કોને કહેવાય. છોટું, મને બહુ દુઃખ થાય છે ને દુઃખી જોઈને. મારા જવાથી જોઈને આનંદ થવાનો હોય તો હું વહી જઈશ. આવી રીતે મોઢું હું લટકાવે છે તું? અરે બીજા શહેરમાં તો જઈ રહી છું, હું કઈ મંગળ ગ્રહ પર થોડી જઈ રહી છું. અને છોટું, જો તે મને બેન માયની હોય ને તો તારી આ બેન માટે પ્રાર્થના કરજે કે એને પાર્થની પહેલાવાળી મિત્રતા પાછી મળી જાય એના જીવનમાં. એની નફરત હવે વધારે સહન નહીં કરી શકું છોટું, એટલે જઈ રહી છું. અને સાંભળ, ટિફિનનો ધંધો છે ને મારા ગયા પછી તારે જ સંભાળવાનો છે. જો કાંઈ ઊંધું સીધું કર્યું ને ફરી વાર તે પોકેટ મારવાનું શરૂ કર્યું ને તું મુંબઈથી ગુંડા મોકલાવીશ તને મારવા માટે. એ ટેણી બેન, તે જ મને સાચો રસ્તો બતાવ્યો છે. હવે તું જો તારો ટિફિનનો બિઝનેસ હું કેટલો આગળ લઈને જઉં છું. મારા ટિફિનનો બિઝનેસ આજે બોલ્યો છે, ફરી વાર ન બોલતો, કેમ કે આજથી તારો છે હો. અને ટેન્શન ન રાખતો, આપણા ઓલા લક્ષ્મીબેન છે ને એમને હું કહીને આવી છું, ઈ અને બીજી બે બહેનો આવીને બધું જમવાનું બનાવીને જશે. આ મુંબઈ જવા વાળા યાત્રીઓ જલ્દી આવી જાવ, બસ પડવાનો સમય થઈ ગયો છે, એ જલ્દી કરો. ચલ છોટુ, હવે હું જાઉં છું, તું તારું ધ્યાન રાખજે હો. હાલે આખરે તે તારી ઓકાત દેખાડી દીધી ને મારી દીકરીને છીનવીને છોડીશ નહીં તને. હું જાણું છું કે એવું નહીં જ થાય, પણ તોય હું ઈચ્છું છું કે તું આવીને મને રોકી લે પાર્થ. હું જાણતી હતી પાર્થ કે તું આપણી મિત્રતા માટે જરૂર આવીશ. અરે ટેણી, મુંબઈ જાય છે એટલે ફિલ્મી સપના જોવા લઈ ગઈ? નહીં આવે પાર્ટ તને રોકવા. મેડમ શું કરો છો? અરે બસો બેસો મોડું થાય છે, મુંબઈ ને જ જવું છું તમારે. નથી જવું, કોણ ઈચ્છે પોતાનું ઘર છોડીને જવાનું, પોતાના સ્વજનોને છોડી જવાનું, પોતાના શહેરને છોડી જવાનું? પણ ક્યારેક ક્યારેક આપણા પોતાના સુખ માટે બધું છોડીને જવું પડે ને. તો હું જતી રહીશ, તું કચકચ ન કર, જાઉં છું. અરે ચલો ચલો, ક્યાં ક્યાંથી આવે છે? મુંબઈ મુંબઈ મુંબઈ. ટેણી, જલ્દી લે.
હેલો કંટ્રોલ રૂમ, બાળકીના કિડનેપિંગ નો કેસ છે. શહેરમાં પેટ્રોલિંગ વધારી દો, હાઈવે પર નાકાબંધી કરી દો, દરેક ગાડીને સરખી રીતે ચેક કરો, જો કોઈના પર જરાય શંકા હોય તો એને તરત કસ્ટડીમાં લો. જુઓ, અમે બધી જરૂરી વ્યવસ્થા કરી દીધી છે, પણ મારે તમારી પાસેથી જાણવું છે તમને કોઈના પર શંકા છે? કારણ કે તમે લોકોએ જે રીતે મને વાત કરી એના પરથી લાગે છે કે જેણે પણ આ કામ કર્યું છે એ તમારા બધાની સાથે સાથે અઘરને પણ સારી રીતે જાણે છે. ગાડીઓનું બરાબર ચેકિંગ કરો, 1.5 મહિનાની બાળકીનું કિડનેપિંગ થયું છે, જલ્દી કરો, ઉપર નીચે બધું જ કઈ ના છોડતા. એની સાથે કઈ ખોટું ના થવું જોઈએ. હો વિચાર્યું તું, જ્યારે મારી દીપિકા જન્મ લેશે તો એની હારે બહુ રમીશ, એની પાછળ દોડીશ, એની સાથે નાચીશ ગાઈશ, પણ મને ક્યાં ખબર હતી કે પાર્થ અને મારી મિત્રતાને કોઈની નજર લાગી જશે. બધું ખતમ થઈ ગયું, બધું જ. ટેણી, તને ખબર છે ને કે તું ડ્રિંક ના કરી શકે? તને એક ખાનગી વાત કહું, આજે બોટલ છે ને એમાં સંસારનું બધું સુખ છે, જેવી આ મારી બેન મારી અંદર જાય ને એવું બધું મારું સુખ બહાર આવી જાય છે. ના, એવું નથી. સાચું સુખ આપણને આપણા સ્વજનોથી મળે. જ્યારે આપણે આપણા સ્વજન માટે કંઈક કરીએ ત્યારે એમના ચહેરા પર જે આનંદ હોય એ જોઈને જે આનંદ મળે ને એ હોય છે સાચું સુખ. જ્યારે આપણે દુઃખ અને તકલીફમાં હોઈએ તો સ્વજનોનો સાથ જ આપણને ખુશ રહેવાની તાકાત આપે છે. આપણા કોઈ સ્વજન માટે કંઈ પણ કરી જવાની ફિલિંગ એ જ હોય છે સાચું સુખ. સમજી? હું વાત છે, તું તો એકદમ સરસ રીતે સમજાવે છે. ચલ નહી પીવે ટેણી, બસ ખુશ ને. ગુડ. તું નથી જાણતો, કૂતરાની પૂંછડી કરતા એ વાંકી હોય છે ખરાબ આદતો. પાર્થ, માણસના વિચારો બદલી હકાય પણ એનો સ્વભાવ નહીં. ચલ આજે તને એક બહુ કામની વાત કહું છું. ટેણી ભલે ગમે એટલી સારી બની જાય પણ વાત જ્યારે ફાયદાની હોય ને ત્યારે ટેણી માત્ર પોતાના વિશે જ વિચારે છે. એટલે એક વાત યાદ રાખજે, ટેણી પર ક્યારે ભરોસો ન કરતો, કેમ કે ટેણી તો ગમે ત્યારે દગો કરી શકે છે. તને ખબર છે પાર્થ, મને છે ને ક્યારેક ક્યારેક શૌરવરીના નસીબથી ઈર્ષા થાય છે, કેમ કે તું એનો છે પણ મારો નહીં. બહુ દુઃખ થાય છે મને, કાશ તું મારો હોત. ચલ બોલ ને, એવો કોઈ રસ્તો છે જેનાથી તું મારો થઈ જાય? હમ, ટેણી, એવું ના થઈ શકે. હું તો મજાક કરું છું. કેમ ખતમ થઈ ગયું બધું? કેમ, કેટલું સરસ હતું બધું પાર્થ, કેટલા ખુશ હતા આપણે. આ રહીએ બસ, છોટું એ આ જ નંબર કીધો તો ને. દીપિકાને મળી નથી શકતી તો હું થયું? મારી ઢીંગલેનો વિડીયો તો જોઈ શકું ને? હાયલા, છોટું અને ઇન્દુમાં આટલા બધા મિસ્ડ કોલ, મને રિંગ કેમ ન સંભળાણી? સંભળાય કેવી રીતે? મેં ફોનની રિંગનું ગળું દબાવી દીધું તું ને પાર્થને ઇગ્નોર કરવા માટે. મારું તો મગજ જ ખરાબ થઈ ગયું છે.